પશ્ચિમ બંગાળમાં ડોક્ટર મહિલાની દુષ્કર્મ અને હત્યા કરી જેને લઈને સાબરકાંઠા જિલ્લાની મહિલા મોરચા સહિત વિવિધ સંસ્થાની મહિલાઓ અને ડોક્ટર નર્સ મહિલાઓ હિંમતનગર ટાવર ખાતે કેન્ડલ માર્ચ સહિત હાથમાં વિવિધ બેનરો સાથે મૌન રેલી યોજી હતી. દુષ્કર્મ હત્યા જેવા કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં ડોક્ટર મહિલાની દુષ્કર્મ કરીને હત્યા કરવામાં આવી છે, જેને લઈને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ટાવર ખાતે ભાજપ મહિલા મોરચો ભગિની સમાજ નર્સિંગ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓ નર્સ બહેનો વિદ્યાર્થિનીઓ સહિત વિવિધ સંસ્થાઓમાંની મહિલાઓ એકઠી થઈ હતી. ધારાસભ્ય વીડી ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મહિલાની સુરક્ષા માટે હાથમાં કેન્ડલ અને વિવિધ બેનરો સાથે ટાવરથી મૌન રેલી નીકળી હતી. જૂની જિલ્લા પંચાયત સાપરિયા 4 રસ્તા સહિત મહાવીરનગર 4 રસ્તા મૌન રેલી સમાપન કરવામાં આવી હતી. ત્યાર પછી 2 મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું. જોકે પશ્ચિમ બંગાળમાં જે ડોક્ટર મહિલાની દુષ્કર્મ હત્યા કરી તે આરોપીને કાર્યવાહી કરાય તેવી માંગ પણ કરવામાં આવી હતી. ઉમંગ રાવળ, ZSTV, સાબરકાંઠા. આજે અમે હિંમતનગર શહેરના અગ્રગણ્ય બહેનો જે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ, નર્સિંગ હોસ્ટેલ અને FFG થ્રુ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હિંમતનગર અને જિલ્લા મહિલા મોરચાના હોદ્દેદાર બહેનો, મહિલા મોરચાની સભ્ય બહેનો, ભગિની સમાજ અને અન્ય અગ્રણીય બહેનો, સામાજિક કાર્યકર્તા બહેનો, મહિલા મંડળની બહેનો સર્વે અહીંયા આજે ઉપસ્થિત રહી છે. અને જે પશ્ચિમ બંગાળમાં જે એક મહિલા ડૉક્ટરનો બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી છે તેના માટે આજે અમે મૌન કેન્ડલ રેલી કાઢવામાં આવી, કેન્ડલ માર્ચ રેલી, અને એનું આયોજન કર્યું છે. અને આજે બધા એટલા માટે ભેગા થયા છે અને આ ઘટના જે બની છે અત્યંત દુઃખદ છે. અને સખત ગુસ્સા સાથે અમે કહીએ છીએ કે જે મમતા બેનર્જી જે એક મહિલા હોવા છતાં પણ પોતાની સરકારમાં આ એક પગલું નથી લઈ શકતા, તો મમતા બેનર્જીને અમે એનો ત્યાગ કરીએ છીએ. એ સરકાર હટાવવી જોઈએ. મમતા બેનર્જી ના જોઈએ ના જોઈએ. એક મહિલા પોતે મહિલા હોવા છતાં પણ મહિલાઓનું રક્ષણ કરતી નથી. અને જે આ ઘટના બની છે એ બહુ શરમજનક ઘટના છે અને અમે મહિલાઓ બધી એને વખોડી